हेलो, गुड मॉर्निंग। वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो? बजा मजा मा छो ने? स्टैंडर्ड 3 सब्जेक्ट गुजराती पार्ट 6 मरकी बनो ने मजा करो। एम आपने पार्ट 1, 2, 3 अने 4 भणी गया। एम आपने हवे आपने केटला के वाक्यना प्रश्नो हता तेना विषयनु सॉल्यूशन जोईशु। खाली जगह पण जोईशुं। अहींया जोईए वातचीत। प्रश्न 4, वातचीतमां मरकीने शुं जड्युं? घऊंनो दाणो जड्यो। अहींया आपणे प्रश्न 2, मरकीने दाणो वाववानी कोने ना पाडी? मरकीना मित्रो कूतरो वांदरो बिलाड़ी अने मोर लाई ना पाडी हती। ए रीते आपणे प्रश्नना जवाब लखीशुं। चलो प्रश्न 3, साचो शब्द शोधीने खाली जग्या पूरो। प्रश्न 1, मरकीए घऊंनो दाणो खाली जग्या वाव्यो? ए रीते खाली जग्या लखीशुं। चलो આગળ પાના નંબર 64 ઉપર આપણ ખાલી જગ્યાઓ લખેલી છે તે જોઈને લખવાની છે। અહીંયા જો કોણ શું બોલે છે તે વિશે છે। કોયલ કેવું બોલે? કુ કુ કુહુ કુહુ કુહુ। એ રીતે આપણે અહીંયા બિલાડી મરઘી કાગડો કૂતરો ઉંદર ચકલી શું બોલે છે તેના વિશે લખ્યું છે। અહીંયા આપણે કૂકડો લખેલું છે તે કૂકડે કૂક કૂકડે કૂક એમ બે વખત લખીશું। ચલો હવે પ્રશ્ન 7, વાર્તાના આધારે વાક્યો વાંચી હા કે નામાં જવાબ આપો। આપણે સાચા વાક્ય પર ખરું છે હા અને ના વાક્ય હોય તો ના લખવું। ચલો આગળ જઈએ હવે। અહીંયા ઢોલકપુરનું જે આપણે એક ગીત આપ્યું હતું તેમાં સ થ ઠ અને ઢ વિષયનો સ્વર લખેલા છે, તો આપણે અહીંયા લખેલા છે તે જોઈ શકો છો। અહીંયા ચિત્ર આપ્યું છે। 10 પ્રશ્ન ઓળખો ઢગલાનો ઢ, તો અહીંયા ઢોલક, અહીંયા થડ અને આગળ લખ્યું છે શરણાઈ અને ઠળિયો। ચલો આગળ જોઈએ। 3 વખત અહીંયા આના ઉપર આંગળી ફેરવવાની છે, ચલો તો આપણે ફેરવીશું અને આપણે નોટબુકમાં પણ લખીશું। ચલો આગળ, ઠ ઠ અઠ ઢગલાનો ઠળિયાનો ઠ, સ શરણાઈનો ને થળનો થ। ચલો આગળ જોઈએ હવે। કને માથે મીંડું કમ, કને માથે મીંડું કમ। ચલો હવે આગળ જોઈએ, લખો। અહીંયા આપણને પ્રશ્ન 12માં લખવા સના વળાંક કઈ રીતે આવે છે તે રીતે આપણે લખવાનો છે, પછી સ આ રીતે શરણાઈનો સ લખવાનો છે, બે લાઇનમાં શરણાઈનો સ લખવાનો છે, પછી થળિયાનો થો થળિયાનો થ એમ લખવાનું છે, તો આપણે લખીશું। હવે અહીંયા આપણે શું જુદું લખાયું છે તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે। અહીંયા જોઈએ પ્રશ્ન 13ની અંદર અને 1ની અંદર, બળિયો ભીમ ઢોલ વગાડે, અહીંયા ભ અને ઢ, અહીંયા ઢ ઢગલાનો ઢ છે અને અહીંયા ઠળિયાનો ઠ છે, એ રીતે આપણે પણ શોધીને લખેલા છે, તમે લખી શકો છો। અહીંયા જો એક હિચકે હિચકા ખાઓ, ચલો એ આપણે નાનકડું ગીત છે, તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। 15 પ્રશ્ન, પ્રશ્ન 1, બાળકને ક્યાં જવાનું માન થયું છે? તો બાગમાં। એ રીતે આપણે બીજા પ્રશ્ન લખીશું, આપણે લખેલા છે તે જોઈને લખવાના છે, કુલ 11 પ્રશ્ન છે। ચાલો આગળ, જોડકા જોડવાના છે તો તે પણ જોડેલા છે તે જોઈને લખી શકો છો। અહીંયા એક એક વાક્ય આપેલો છે, અક્ષર આપેલો છે ને ખાલી અક્ષરો આપેલા તો જોઈને લખીશું। ચલો અહીંયા કોણ કહે છે તમને ઘરમાં? નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તેના નામ લખવાના છે, વાંચવા બેસો આવું કોણ કહે છે? મમ્મી પપ્પા બહેન કહેતા છે ને, હા તો જે કહેતા હોય એના નામ લખવાના છે। પ્રશ્ન 1, પાના નંબર 71 ઉપર જોઈએ હવે। આ પણ એ જ છે, આપણા દાદા દાદી જે કહેતા હોય તે લખવાના છે। હવે વાતચીત 19માં, તમને રમતી ગમતી રમત વિશે કયા કામ કરવા ગમે છે અને ક્યાં અટકાવે છે એના વિશે છે, તો આપણે ગમતા કામ
આ બાજુ લખેલા છે અને આ બાજુ ગમતી રમત, તમે ગમે તે લખી શકો છો, અહીંયા તમારી ગમતી રમત અહીંયા લખી શકો છો અને ગમતા કામ આના સિવાય પણ હોઈ શકે છે તો લખી શકો છો। ચાલો, ક્યારે બીક લાગે છે તમને અને કયું કામ કરતા અટકાવે છે તો અહીંયા લખેલા છે તે તમે જોઈને લખી શકો છો। અહીંયા રમત આપેલી છે, બે મિત્રો સાથે જૂથમાં આપણે રમવાની છે અને પછી પ્રશ્નો પૂછવાના છે। ચલો આગળ જોઈએ। અહીંયા આપણે જેમ કક્કો કલમ ખડીયો જેવી રીતના આપણે અંતાક્ષરી રમીએ એ રીતે આપણે બે મિત્રોએ ભેગા થઈને આ પાઠમાંથી આવતા મૂળાક્ષરો લખવાના છે અને કુલ સરવાળો કરી જેનો સરવાળો ટોટલ વધુ થાય તે વિજે।